તમારો મારો નાતો શું? જો બાબુ આ ભજન કે છે, તમારો અને મારો હગુ શું, તમારો મારો નાતો શું? તમને ખબર છે મારી આખી ડિટેલ ની ખબર છે. મેં ખટારો આંક્યો અહીંયા આણંદમાં, મેં ટાયર ઘસી નાખ્યા કેટલાય, અહીં હોટલમાં મસરા તોડતા હતા તો એમને કોઈ હુવાનું નહોતું કહેતું, લેવા વધારે મળશે હોટલે હોવું પડે, તેથી બધા હામાં મળતા હશે, પણ શું કરવાના, તેથી ખટારા વાળા હતા. આ સંત નું સરણું મળે ને પછી જ બાપુ આવા ભાઈડા ભેગા થાય. સંતની ભૂમિ છે કાયા જેવી કોબડી, પરિસર જેના પ્રાણ, સંતને સુરા નીપજાવતી હોરઠ રતનની કાણ. એક પાવો બાપુ 10 કિલોમીટર નો હાલો અને ધરમના વાવટા ફરકતા હોય, હરિહાર હરિહરા કયું ભજન છે? આંકડા કાઢજો, 10 કિલોમીટર નો હાલો. આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય હળીએ સડી જાય, ખૂટી રહેશે, ખૂટી રહે, ત્યાં કેટલા ના ખૂટડે નો ખૂટડે. આ કોઈ બાવાએ કોઈ ગમે ત્યાં ગયા કોઈ એમ કોઈ કીધું કે અમને ખાવા ન મળ્યું, 6 જણાએ આવે ને 1000 આવે, મારા બાપ કોઈ ચિઠ્ઠી લખ્યા વગીરને આવે છે અને બાપુ કોઈ નથી કહેતું કે અમને રોટલો નથી દેડ્યો. અને એવી એક જ જગ્યા બાપુ એક તમને કહી દઉં, આ બાપુ અહીં બેઠા છે અને બાપુના વખાણ કરું છે એવી કોઈ વાત નથી. બાકી ગમે કે જગ્યાએ જાઓ ને તમને ખબર આવે એમાં ના નહીં, પણ ઘડિયાળના કાંટે રહોડા ખુલે, ઘડિયાળના કાંટે બંધ થઈ જાય. આપણું એક જ રામ ટેકરી એવું છે, રાતના 2 વાગે જાઓ ને બાપુ રોટલા દે, એ આપણી રામ ટેકરી. આંકડા કાઢજો, તમે 2 વાગ્યા ઘરે આવો ને બૈરું ન ખાવા દે, બૈરું. હોટલો નહોતી આવી રસ્તામાં, હોટલો નહોતી આવી ઈમકી, ઈ શિંગડાળી આપડ્યા ખાઈ લો, ન ખવરાવે આ બાવા બાપુ રાતના 2 વાગે રાંધી રાંધી ખવરાવે. ઈ ભજન છે, ઈ દુનિયા છે, ઈ સંતો છે. આ તો નક્કી થવાની વાત છે. નક્કી થઈ ગયો ગોળ બગાડનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી, ફરથરી બાપુ નક્કી થઈ ગયો. હજી આપણને નક્કી જ નથી થતું. એટલે જ મહાપુરુષો કહે છે, એક ઘડી હાથી, ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ, 24 કલાકમાં મારા બાપ કઈ કરી લેજો. ગંગા સતીએ બાપુ છે ને તમારા મારા સુવાસાનો હિસાબ માર્યો, 21,600 સુવાસા તમારા મારા આખી દુનિયાનો હિસાબ, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય, ગણવા હોય તો ગણી જોજો. આ ગંગા સતીનો હિસાબ છે. આ તમારા મારા સુવાસા હાલે છે એ શું, અને સુવાસા આપણા નાભી ઉધી હાલે છે, આ એટલું કેવી રીતે જીવે છે? આંકડા તો કાઢો, આ ટાંટિયા બાંટિયા છે, આપણે કેળીમાં જ હાલે. અરે શરીરની રચના મારા બાપ અલૌકિક છે, સદગુરુ પાસે જવું પડે, એમ નામ ન પતે નામ. એક માણા હોય અને માણસ એમ કે મારે મરવું છે અને કેનાલમાં બાબુ પડે, પાણીમાં પડે, એ માણા પડે ને જ્યાં સુધી જીવતો હોય ને ત્યાં સુધી ગમે એટલા જાવા મારે ને ઉપર ન રહે બાપુ, તળીએ જ જાય. અને એમાંથી જીવ નામનું તત્વ નીકળી જાય ને પછી પાણી હોત બારું કાઢી નાખે તો શરીરનો વજન તો એવડો ને એવડો છે, કેવી રીતે ઉપર આવતું રહેશે? આંકડા કાઢ્યા કઈ, માણસ મરી જાય પછી તળીએ ન રે, ઉપર જ આવતું રહે. પાણી હોત એમ કે હવે તારું આ કઈ કામ નથી, ઉપર બી જાય. આપણે આપણા દેહમાં બાપુ નજર જ નથી કરી, એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. રાહુલ બોલે બીજો ને પરમેશ્વર છે પોતે, અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે. ઓલા સોમનાથ વાળા કે રણુજા જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું છે, હા શું ક્યાં છે તો કહો. માં ને બાપ ને બાબુ બે ટાઈમ હારો રોટલો દો, 68 ધીરજ થઈ જાય ઘીરે ઘીરે. દુનિયામાં આંટો મારો હોય મારી જો, એમાં મારી ના નથી, પણ બધે દુકાનો ખોલી ખોલીને બેઠા છે. આપણે આ મંદિરમાં જવું કે દર્શન કરવું હોય ભયા થાય છે, તમારા બાપુજીનું ખેતર છે. આ ભગવાનના પૈસાની જરૂર છે કે ભગવાન અત્યારે હુઈ ગયા છે, કે 4 વાગે જાગ છે. ભગવાન હુઈ જાય તો આ દુનિયામાં કીડી એ બાપુ જીવી શકે? અરે શું દુકાનો માંડી છે, વાત જવા દો. એક ટોકરો વગાડવો હોય કે 10 રૂપિયા લાવો, લે બોલો હવે શું આમને કેવું, ક્યાં જઈને બાબુ ભગતી? આ કરમની ગહાડીઓ નથી તો બીજું હું છે? ઓલો ધરતી કપ થયો દીધી પછી બધાને ખબર પડી કે આ તો મારો દીકરો મારી નાખે, એટલી વાર લાગે તો બપોરે ધોઈને બોલવા માંડે, શ્રી રામ જય રામ. મેં કદા બોલ્યા હોત તો થાત જ નહીં, તો તેથી એમ થતું હતું જગત આખી સુધરી જઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું લાગતું,
આ કોરોના આવ્યો. ઈશ્વર પાસે બાપુ બધાની લગામ છે મારી ને તમારી બધાની. એ તો આ કોરોનામાંથી કઈ ખમાનામાં થઈ જતી, એ તો બીજું કઈ કાર્ડ છે, એ કઈ આપણા કરતા હોશિયાર છે, આપણે એને સલાહ દેવાની કઈ જરૂર નથી. પેલું ડેન્ગ્યુ નતું નીકળ્યું, ડેન્ગ્યુ કઈક કઈક મસર કઈક કહેતા હતા કે ડેન્ગ્યા નામનું મસર આવે કે કરડે એટલે દવા કાઢે લઈ લેવો પડે. આ મને તો ક્યારેક ક્યારેક વિચારે મજો આ વૈજ્ઞાનિક કરતા બોલ્યો અમે નામ કેવા મોકલે નહીં ડેન્ગ્યુ ને ચિકન ગુનિયા ને. હવે એ કે ડેન્ગ્યુ મસર કરડે ને એટલે કે લગભગ તો રહે જ નહીં, પણ તાબડતોબ કઈ સારવાર મળી જાય, સારો ડોક્ટર હોય તો બચી જાય. હવે તમે એક જ વિચાર કરો કે કરોડપતિ હોય, સારામાં સારો બંગલો હોય, બારી બારણા બંધ હોય, મસરદાની બાંધી હોય, તો અહીંયા મારા દીકરું મસર કરડે બોલો. ઓલા ઝૂંપડામાં બારણા નથી, ખાટલા નથી, પંખા નથી, ફ્રીજ નથી, તો મસર એને નહીં ફાળતા. પણ મસર નહીં ખબર છે, આવડા કાળી મજૂરી કરીને હુતા છે, આ મારા દીકરા મલકના ખિસ્સા કાતરે હુતા છે, અહીંયા જ જવાય. ઈશ્વર બાબુ તમે જો આ કોરોના ની બધાને ખબર છે, ઝૂંપડામાંથી બાપુ 99% નથી મર્યા. મર્યા છે હું એવું નથી કહેતો, પણ બહુ ઓછા મર્યા. હારા હારાના જ ઉપાડ્યા, પૈસાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, ગાડીઓ હતી, આમ ડોક્ટરો માથે ઓક્સિજન બાપુ એમના એમના પૈસાના લાવી લાવી ઢગલા કર્યા હતા, બચાવી ન હોય. છતાંય જો મને તમને જો ઈશ્વર કોઈ લગાવ ન હોય તો સમજી લેજો કે માણાનો અવતાર ફોગટ વી ગયો. બાકી તો દુનિયામાં જાનવર પૂજાય છે, જાનવર હે, હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપ નો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, આ જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણ નો કૂતરો ગધાડો પૂજાય. આપણા ગધાડા કરતા બે જ નથી. આપણું પાડોશી હારું જો ન બોલતા હોય તો બાપુ શું માણાના અવતારમાં આવ્યા તો શું, ન આવ્યા તો શું. અરે માણા જેવો અવતાર મળ્યો, જો માણાને માણા ઉપયોગ ન થઈ શકે, એક તમે કહો માલ ધારીને તમે પૂછો એને જો પ્રેમ આપ્યો હોય ને, ઢોરને, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, બળદ હોય, એને પ્રેમ આપ્યો હોય ને, એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે, આટલી તો હાન જાનવરને. હવે આ બાપને મારતા હોય ને છોકરા હાલતા થઈ જાય તો શું આ છોકરાને ગુડવા. અરે કોઈ અરજ નથી નારાયણ, પણ તમારી બાપુ એક નીતિ ને નેક ટેક હોવી જોઈએ. બાકી તો હારાય મરી જવાના છે ને ખરાબે મરી જવાના છે. રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી છે, દુનિયા તો છોડવી જ પડશે. પણ મર્યા પછી જો બાપુ પાંચ જણા હરખી તે રોવે નહીં, તેને જીવાય ન કહેવાય. મર્યા પછી જો આખું ગામ લાપસી રાતે એ બલ્લા દઈ, એને જીવા ન કહેવાય. નારાયણ એક સુરદાસ હાથમાં દીવો લઈને હાલો જતો હતો, કોઈ હારો ડાયો માણા હામો મળ્યો, એટલે એ કે તું તો સુરદાસ નથી, તો કે હા, તો કે તું ભાળ, તો કે ના ભાળતો, તો કે તો હું દીવો લઈ નકળ, એ કે આંખો વાળા મારી એનો ભટકા ધીમા દીવો રાખ્યો, એ કે મને નથી વળતો, તું આંખો વાળા મારી એ ભટકા છે ને મને પસાડે છે, એટલે દીવો હોય તો મને પસાડે તો નહીં. તમે વિચાર તો કરો, આ દુનિયા છે. અમારે અહીંયા જોકે આમાં ઘણા બધા મારા ઘરે આવી ગયા છે, એ મારે વાડીયું છે ને, જમીન બમીન વાડીયું છે, એક એક વાડી આમ રોડ ઉપર છે ને, એ બધું વાડીમાં આમ સારું હોય ને, કપા ને જીરું ને બાજરી ને આવું બધું સારું હોય ને, એટલે આ બધા રોડ માંથી વધારે નીકળે માણસો, એટલે એ બધા એમ કે મારે ભજન નો પ્રતાપ તો જોવા, એની વાડીમાં કપા કેવું ઉભો, જીરું કેવું થયું, અને કદાચ કઈક કઈક કવા દવા આવે ને કઈક મોળું ધોળું હોય ને તો શું કે ખબર છે, નકરા ભજનમાં પીડા આવું જ હોય ને. હવે વાડીએ એ નહીં, માણા એ નહીં, હું એ નહીં, એટલે દુનિયા દોરંગી, દુનિયાના ધોખા ધરવાની કોઈ જરૂર નથી. બાપુ હાથીની અંબાડીએ ચડાવે ને ક્યારેય ગધાડે બિહારે કોઈ ભરોસા નથી. નારાયણ.